नमस्कार मित्रों, आपनुं स्वागत छे अमारी यूट्यूब चैनल बी द ऑफिसर पर। आजनो आपणो टॉपिक छे इंग्लिश क्विज। जे अगाउनी परीक्षाओमां पूछायेला प्रश्नो छे ए प्रश्नोने आपणे समजूती सहित जोईशुं। तो शरू करीशुं इंग्लिश क्विज। तो प्रथम क्वेश्चन जोईशुं, ध सन इज खाली जग्या ब्राइटली। तो एनो आंसर आवशे शुं आवशे, एनो आंसर आवशे शाइनिंग आवशे। हवे शाइनिंग आंसर केम आवशे ए जोवानुं छे। तो आनी अंदर ध सन इज खाली जग्या ब्राइटली, तो ध सन इज शाइनिंग ब्राइटली जेवो मतलब थाय छे। तो हवे शाइनिंग जवाब केम आव्यो तो ये जोईशुं। तो अहींया वाक्य शानुं छे, चालू वर्तमानकाळनुं सेंटेन्स छे। शानुं छे? चालू वर्तमानकाळनुं सेंटेन्स छे अने एनी अंदर इज, तो इज आपेलो छे। चालू वर्तमानकाळनुं सेंटेन्स छे अने इज आपेलो छे, तेथी इज पछी चालू वर्तमानकाळनी अंदर आईएनजी वाळुं वाक्य लागे। तो अहींया शाइनिंग जे आपेलું છે એ અહીંયા મૂકવામાં આવ્યું છે। તો ધ સન ઇઝ શાઇનિંગ બ્રાઇટલી એવો મતલબ આનું થશે। જે બાકીના મતલબ આઈએનજી વાળા જે વર્ડ્સ છે એમાં સ્પેલિંગ મિસ્ટેક છે, તેથી ડી અહીંયા આન્સર આવશે। નેક્સ્ટ જોઈએ, આઈ ખાલી જગ્યા કમ ટુ ઓફિસ બાય બસ એવરી ડે। આઈ ખાલી જગ્યા કમ ટુ ઓફિસ બાય બસ એવરી ડે। તો અહીંયા એવરી ડે એટલે કે સાદો વર્તમાનકાળ દર્શાવ્યો છે। શું છે? સાદો વર્તમાનકાળ છે। એવરી ડે જે નિશાની આપેલ છે એટલે સાદો વર્તમાનકાળ છે, આપણને ખબર પડી જાય। અને અહીંયા હવે આન્સરની અંદર શું આવશે? કમ આવશે। કમ આવવાનું રીઝન, તો અહીંયા આઈ આપેલો છે, આઈ આપેલો છે, તો આઈની સાથે હંમેશા સાદા વર્તમાનકાળની અંદર ક્રિયાપદનું મૂળરૂપ આવે, તો અહીંયા કમ આવશે। હવે અહીંયા જે કમ્સ અહીંયા એસ જોડાયેલું છે એટલે ઓપ્શન એ નહીં આવે, એમ કમિંગ એટલે ઓપ્શન સી નહીં આવે, અને કમિંગ એટલે ઓપ્શન બી પણ નહીં આવે, તો ઓપ્શન ડી આવશે। કેમ આવશે? તો સાદો વર્તમાનકાળ છે અને સાદા વર્તમાનકાળની અંદર અહીંયા આઈ આપેલો છે અને આઈની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે, તો અહીંયા શું આવશે? કમ આવશે। તો આઈ કમ ટુ ઓફિસ બાય બસ એવરી ડે એવો મતલબ થશે। નેક્સ્ટ ટોપિક જોઈએ, તો ઓલ ધ બુક્સ ઇન ધીસ લાઇબ્રેરી ખાલી જગ્યા ઇન ગુડ કન્ડિશન। તો હવે આની અંદર આન્સર શું આવશે અને કેમ આવશે? તો પ્રથમ તો આની અંદર જે આપેલું શું આપે, જે કરતા મુજબ આપણે ક્રિયાપદ મૂકવાનું છે, કરતા આપેલો છે એના મુજબ જ આપણે ક્રિયાપદ મૂકવાનું છે, અને તેથી અહીંયા આન્સર શું આવશે? આર આવશે, બીકોઝ કારણ કે કરતાં અહીંયા બહુવચનમાં આપેલો છે। ઓલ ધ બુક્સ જે દર્શાવેલ છે અહીંયા બહુવચનની અંદર છે, તો તેની સાથે હંમેશા શું લાગશે? આર જ લાગશે, બહુવચનમાં આર આવે ક્રિયાપદ તરીકે, એટલે અહીંયા કરતાં મુજબ ક્રિયાપદ મૂકવાનું, તો કરતાં બહુવચનમાં છે, તેથી અહીંયા શું આવશે? આર આન્સર આવશે, આ રીઝનથી અહીંયા આર આવે છે। નેક્સ્ટ જોઈએ, ધ લેટર હેઝ ઓલરેડી ખાલી જગ્યા ઇટ મસ્ટ હેવ રીચ્ડ બાય નાવ। ધ લેટર હેઝ ઓલરેડી ખાલી જગ્યા ઇટ મસ્ટ હેવ રીચ્ડ બાય નાવ। તો આની અંદર ખાલી જગ્યાની અંદર શું આવશે અને કેમ આવશે? તો આ પ્રથમ તો આપણે જોઈશું આની અંદર કે આઈ જે આપેલું છે એની અંદર પ્રથમ તો કેમ જો આન્સર શું આવશે? બિન સેન્ટ આવશે, શું આવશે? બિન સેન્ટ આન્સર આવશે। બિન સેન્ટ આન્સર કેમ આવશે? તો અહીંયા હેઝ ઓલરેડી, હેઝ ઓલરેડી આપેલું છે, હેઝ ઓલરેડી આપેલું છે, તો એના માટે અહીંયા શું જે આ શું છે? પૂર્ણ વર્તમાનકાળનું સેન્ટેન્સ છે, આપણને ખબર પડી જાય છે। હોઝ ઓલરેડી એટલે કે હેઝ ઓલરેડી આપેલું છે એટલે પૂર્ણ વર્તમાનકાળનું સેન્ટેન્સ છે, આપણને ખબર પડી જાય, તેથી અહીંયા બિન સેન્ટ આવ્યું। અને બિન સેન્ટ આવવાનું બીજું રીઝન એવું છે, અહીંયા ધ લેટરથી વાક્યની શરૂઆત થાય છે, મતલબ કે આ પેસિવ વાક્યની રચના છે, શું છે? પેસિવ વાક્યની રચના છે, તેથી અહીંયા બિન સેન્ટ આવ્યું છે। તો ધ લેટર હેઝ ઓલરેડી બિન સેન્ટ ઇટ મસ્ટ હેવ રીચ્ડ બાય નાઉ, તો એનો મતલબ શું થશે? પત્ર ક્યારનો મોકલાઈ ગયો છે તે અત્યાર સુધીમાં પહોંચી ગયો હશે, એટલે કે અહીંયા ધ લેટર હેઝ ઓલરેડી બિન સેન્ટ એટલે પત્ર ક્યારનો મોકલાઈ ગયો છે, જે પેસિવ રચના છે, તેથી અહીંયા બિન સેન્ટ ખાલી જગ્યાની અંદર આવે છે, જે પૂર્ણ વર્તમાનકાળનું સેન્ટેન્સ છે, અને જે પેસિવની શરૂઆત છે, મતલબ કે અહીંયા બિન સેન્ટ આન્સર આવે છે। નેક્સ્ટ જોઈએ, એવરી વન ખાલી જગ્યા ટુ રિમૂવ ધેર શ્યુઝ આઉટસાઇડ ટેમ્પલ। એવરી વન ખાલી જગ્યા ટુ રિમૂવ ધેર શ્યુઝ આઉટસાઇડ ટેમ્પલ, તો હવે આપણે એમ જોઈશું મતલબ આનો આન્સર શું આવશે? તો આનો આન્સર આવશે હેઝ આવશે। હેઝ કેમ આવશે? તો અહીંયા એવરી વન આપેલું છે, શું આપેલું છે? એવરી વન આપેલું છે, એ એક વચન છે, તો એક વચન સાથે હંમેશા હેઝ જ આવશે, તો એક વચન છે, તો અહીંયા હેઝ આન્સર આવશે। અને જે હેઝ ટુ જોડાશે, તો એવરી વન હેઝ ટુ રિમૂવ ધેર શ્યુઝ આઉટસાઇડ ટેમ્પલ, તો તેથી અહીંયા હેઝ આવ્યું, શું છે? જે એવરી વચન છે, એવરી વન છે એ એક વચનમાં છે, અને એક વચનમાં હેઝ ટુ આવશે, તેથી અહીંયા હેઝ મૂકવામાં આવ્યું છે, આન્સર બી હેઝ આવ્યો છે। નેક્સ્ટ જોઈશું,
अर्ली टू बिल्ड एंड अर्ली टू राइज, खाली जगह आई मीन हेल्थी वेल्थी एंड वाइज। हवे आनी अंदर आ शू है कहवत है सेंटेन्स पर कहवत है तो अँ कहवत अंदर શું આવશે તો કહેવતની અંદર આનો આન્સર શું આવશે પ્રથમ તો આપણે જોઈએ કે આન્સર આવશે મેક્સ આવશે શું આવશે મેક્સ હવે મેક્સ કેમ આવ્યું હતું મેક્સ તો અહીંયા કહેવત છે જે સાદા વર્તમાનકાળની અંદર રજૂ થાય જે કહેવત સાદા વર્તમાનકાળ દ્વારા જ વ્યક્ત કરવામાં આવે છે તો એની અંદર સાદો વર્તમાનકાળ છે અને સાદા વર્તમાનકાળની જે સેન્ટેન્સ જે રચના છે એમાં શું આવશે કે વર્બ સાથે એસ કે ઈ એસ લાગે વર્બ સાથે એસ કે ઈ એસ તો મેક વર્બ છે એની સાથે શું લાગ્યું એસ લાગ્યું તો સાદા વર્તમાનકાળનું વાક્ય છે તેથી અહીંયા શું આવ્યું મેક્સ આવ્યું તો અર્લી ટુ બેડ એન્ડ અર્લી ટુ રાઇઝ મેક્સ અ મેન હેલ્થી વેલ્થી એન્ડ વાઇઝ જે સંપૂર્ણ સેન્ટેન્સ બની જાય છે નેક્સ્ટ જોઈએ તો ઇટ ખાલી જગ્યા દેટ સમ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર ઇન્વોલ્વડ ઇન મેલ પ્રેક્ટિસ તો આની અંદર આન્સર શું આવશે તો આની અંદર આન્સર આવશે હેઝ બીન લર્ન્ડ હેઝ બીન લર્ન્ડ હવે આ વાક્ય શાનું છે પૂર્ણ હેઝ બીન લર્ન્ટ આવશે છે જે આ એક ભૂતકાળ દર્શાવે છે તેથી અહીંયા હેઝ બીન લર્ન્ટ આવશે આન્સર શું આવશે હેઝ બીન લર્ન્ટ આવશે હવે આનો મતલબ આપણે જોવા જઈએ તેમ જણાશે કે વિદ્યાર્થીઓ ગેર પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા એમ જણાયું છે હવે જણાયું છે જણાયું અને એમાં છે તો એટલે આશાનું સેન્ટેન્સ બને આમ તો પૂર્ણ વર્તમાનકાળનું બને એટલે અહીંયા હેઝ બીન લર્ન્ટ આવશે શું આવશે હેઝ બીન લર્ન્ટ આવશે તો ઇઝ ઇટ હેઝ બીન લર્ન્ટ દેટ સમ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર ઇન્વોલ્વડ ઇન મેલ પ્રેક્ટિસ જે સંપૂર્ણ વાક્ય બની જાય છે નેક્સ્ટ જોઈએ આઈ ખાલી જગ્યા ઇન દિલ્હી લાસ્ટ વીક હવે આમાં આપણે પ્રથમ તો નિશાની જોઈએ લાસ્ટ વીક શું આપેલું છે લાસ્ટ વીક આપેલ છે હવે લાસ્ટ વીક જોવા જઈશું તો જ આપણને ખબર પડી જશે કે સેન્ટેન્સ શાનું છે આ વાક્ય શાનું છે તો ભૂતકાળ વાક્ય છે ભૂતકાળનું વાક્ય છે આ જે લાસ્ટ વીક એ એક નિશાની દર્શાવે છે હવે તો તમને ખબર હશે કે ભૂતકાળની અંદર શું મૂકવામાં આવે છે તો ભૂતકાળની અંદર હંમેશા શું આવશે વોઝ જ આવશે આઈ સાથે વોઝ લાગશે એટલે કે અહીંયા શું આવશે આન્સર વોઝ આવશે તો આઈ વોઝ ઇન દિલ્હી લાસ્ટ વીક શું થયું આઈ વોઝ ઇન દિલ્હી લાસ્ટ વીક જે ભૂતકાળનું વાક્ય છે તેથી અહીંયા શું મૂકવામાં આવ્યું વોઝ આવ્યું છે નેક્સ્ટ જોઈએ વિજય ખાલી જગ્યા ફોર લેંગ્વેજ વિજય ખાલી જગ્યા ફોર લેંગ્વેજ જે વિજય એકવચન નામ છે અને એકવચન નામ સાદો જે સાદો વર્તમાનકાળ દર્શાવે છે તો એકવચન નામ છે એટલે અહીંયા જે વર્બ સાથે જે નિયમ છે એ પ્રમાણે વર્બ સાથે એસ કે ઈ એસ આવે જે એકવચન નામ છે અને વર્બ સાથે એસ કે ઈ એસ તો વિજય સ્પીક મૂકવાનું છે ટુ સ્પીક ના આવે સ્પોકન પાર્ટ પાર્ટિસિપલ થઈ ગયું એ પણ નહીં આવે હવે સ્પીક તો આનો નિયમ શું છે સ્પીક પણ નહીં આવે કારણ કે આનો નિયમ એવો છે કે વર્બ સાથે એસ કે ઈ એસ લાગે તો અહીંયા શું મળે છે આપણને સી સ્પીક્સ મળે છે શું મળે છે સ્પીક્સ મળે છે જે એસવાળું વાક્ય છે એટલે કે અહીંયા વિજય સ્પીક્સ ફોર લેંગ્વેજ એવું સેન્ટેન્સ પૂર્ણ બની જશે વિજય સ્પીક્સ ફોર લેંગ્વેજ જે અહીંયા એસ જોડેલું છે તેથી અહીંયા આવ્યું છે વિજય એકવચન નામ છે અને એની સાથે અમે જે સાદો વર્તમાનકાળ છે એની અંદર જે રચના છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે વર્બ સાથે એસ કે એસવાળું લાગે તેથી અહીંયા સી આન્સર આપણને મળે છે જે વર્બ સાથે એસ જોડાયેલું છે તેથી હવે નેક્સ્ટ જોઈએ આઈ ખાલી જગ્યા અ ગુડ ફિલ્મ યસ્ટરડે તો હવે આઈ ખાલી જગ્યા અ ગુડ ફિલ્મ યસ્ટરડે તો આની અંદર આન્સર શું આવશે ને કેમ આવશે પ્રથમ તો યસ્ટરડે આપેલું છે એટલે આપણે સમજી જવાનું વાક્ય શાનું છે વાક્ય ભૂતકાળનું વાક્ય છે તો હેઝ બીન હેઝ હેઝ પણ અહીંયા આવશે નહીં જે વર્તમાન માટે દર્શાવવામાં આવે છે હેઝ સીન પણ આવશે નહીં અને વોઝ સીન 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 એ પણ પાર્ટ પાર્ટિસિપલનું રૂપ છે તેથી અહીંયા સાદો ભૂતકાળ છે તેમાં સીન પણ આવશે નહીં તો અહીંયા શું આવશે આન્સર શું આવશે હવે શો કેમ આવશે તો આઈ શો અ ગુડ ફિલ્મ યસ્ટરડે અહીંયા સેકન્ડ વર્બ આવે જે ભૂતકાળ સાદો ભૂતકાળ છે એની અંદર કરતાં પછી સેકન્ડ વર્બ આવે તો સેકન્ડ વર્બ અહીંયા શો આપેલું છે તો આઈ શો અ ગુડ ફિલ્મ યસ્ટરડે જે રાઇટ આન્સર શો આવશે જે તમે એમ જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો અને મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટ અને શેર કરો મારી યુટ્યુબ ચેનલ બી ધ ઓફિસરને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ મિત્રો થેન્ક યુ વેરી મચ